ધાનેરા તાલુકાના ખેડૂતોએ ચોમાસા પહેલા ઉનાળાની સિઝનમાં ખેત તલવાળી બનાવી બારેમાસ પિયત થઈ શકે તેવું પાણીદાર આયોજન કર્યું. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું અનિયમિત છે અને સિઝનમાં ક્યારેક પૂર તો ક્યારેક અપૂરતો વરસાદ થવાથી દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. પરંતુ અહીંના પાણીદાર ખેડૂતોએ આ કુદરતી આફતો વચ્ચે પણ પોતાની હિંમતથી દરેક સમસ્યાનો સામનો કર્યો છે અને એટલે જ કહેવાનું મન થાય કે તરસી છે ધરાને હોઠ પણ તરસ્યા, હૈયે છે હામ ભલે મેઘ ન વરસ્યા. અનાપુર છોટા ગામમાં જ ડાહ્યાભાઈની ખેત તલાવડી જોઈને તેમના કુટુંબી ભાઈ ભરતભાઈ કરશનભાઈ પટેલે પણ તેમના ખેતરમાં 80 ફૂટની લંબાઈ પહોળાઈ અને 13 ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી છે જે 28 લાખ લીટર પાણી સંગ્રહની ક્ષમતા ધરાવે છે. આ ખેત તલાવડીની મદદથી ભરતભાઈ 12 વીઘા જમીનમાં પિયત કરી પાણી બાબતે નિશ્ચિત બન્યા છે. ધાનેરા તાલુકાના જ નાનામેડા ગામના ખેડૂત રાયમલભાઈ રત્નાભાઈ પટેલ મુંજી પણ પોતાના ખેતરમાં 80 લાખ લીટરની જળ સંગ્રહ ક્ષમતા ધરાવતી 110 ફૂટ લંબાઈ પહોળાઈ ધરાવતી ખેત તલાવડીનું નિર્માણ કર્યું છે. ગામના રહેવાસી છીએ, તાલુકો ધાનેરા. મેં ખેત તલાવડી બનાવી છે, લગભગ એનો 170 બાય 100 ફૂટ લંબાઈ એ લંબાઈ 170 ફૂટ ને પહોળાઈ 100 ફૂટ ઊંડાઈ 20 ફૂટ એ લગભગ આમાં 60 લાખ લીટર પાણીનો સંગ્રહ થાય એટલી આની કેપેસિટી છે. આ ખેત તલાવડી બનાવવાનો મેઇન ઉદ્દેશ એક જ છે કે અમારે શું અહીંયા પાણીના તળ બહુ ઊંડા જાય અને ઊંડા તળ જતાં પાણી નથી મળતા, તો અમારે અહીંયા લગભગ સમજો ને કે મિની સ્પ્રિંકલર 30 મિની સ્પ્રિંકલર ચાલે એટલે 3 થી 4 હેક્ટર જેટલું પિયત થાય ચોમાસ મતલબ શિયાળાની અંદર. હવે આ ખેત તલાવડી બનાવ્યાથી અમે લગભગ બીજું 3 થી 4 હેક્ટર બીજું નવું પિયત થશે, અમારે પાણીનો સંગ્રહ થશે આમાંથી વરસાદનું અને ચોમાસામાં થોડું જે બોરનું પાણી એ સંગ્રહ કરીશું એટલે લગભગ 3 થી 4 હેક્ટર જેવું બીજું નવું પિયત થશે. હવે આની અંદર ગવર્મેન્ટે અમને સહાયતા આપી, અમે આ સમજો ને કે ખુદ અમારે ખર્ચે કરાવીએ એનો લગભગ અંદાજે 4-1 લાખ રૂપિયા ખર્ચો થયો હોય અને જે પ્લાસ્ટિક એ ટોટલી ગવર્મેન્ટે અમને આપ્યું હોય. તો આનાથી શું મેઇન બીજો પણ ફાયદો થાય કે એક તો શું આપણે પાણી ગરમ હોય તો અંદર મૂકીએ તો ઠંડુ થઈ જાય, પછી ક્ષાર આવે તો ક્ષાર નીચે બેસી જાય અને રીતિ કે કોકરા બીજા આવતા હોય એ પણ નીચે બેસી જાય એટલે આપણને ચોખ્ખું પાણી મળે અને એનાથી ખેતી આપણે સારી થાય અને ઉત્પાદન પણ સારું લઈ શકીએ. તો હું તો દરેક ખેડૂતને એક જ ભલામણ કરું કે તમારે પાણી હોય તો તમે જેના થકી તેઓ 27 વીઘામાં પિયતની સુવિધા ઊભી કરી શક્યા છે. તેમણે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખેત તલાવડીની મદદથી આજે અમે 27 વીઘામાં પિયત કરી શકીએ છીએ. સરકારી સહાયથી જે ખેત તલાવડી બનાવી શક્ય બન્યું છે તેમનું કહ્યું કે ખેડૂત પોતાની જરૂરિયાત મુજબની ખેત તલાવડી બનાવી પિયતમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકશે. એવું કહેવાય છે કે કોઈ પણ સમસ્યા ત્યાં સુધી સમસ્યા રહે છે જ્યાં સુધી તેનો ઉકેલ ન મળે. ઉત્તર ગુજરાતમાં અને બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભજળના તર ઊંડા ગયા છે, નદીઓના નીર સુકાયા છે, પણ સાથે સાથે એ પણ હકીકત છે કે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચીંધેલા જળ વ્યવસ્થાપન માટેના સુદૃઢ અને નક્કર આયોજનને લઈ રાજ્ય સરકારે ભવિષ્યમાં ઊભા થનારા જળસંકટ સામે જળસંચયનું મજબૂત માળખું ઊભું કરી ભાવિ પેઢીને જળસંકટની સમસ્યામાંથી ઉગારી લેવાનું ભગીરથ કાર્ય કરી બતાવ્યું છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સહભાગી બની રાજ્યમાં જળસંચય અને જળ વ્યવસ્થાપનના અભિયાનને વેગવંતું બનાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ જળસંકટની સમસ્યા સામે સંજીવીની સમાન ખેત તલાવડીના નિર્માણ થકી પાણીની અછત અને ઊંડા ભૂજળની પરિસ્થિતિનો કાયમી ઉકેલ મેળવી લીધો છે. શુક્રનાવાસ્યા ZSTV બનાસકાંઠા.